હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 ગતિ, એમાં અગાઉના લેક્ચરમાં ઉદાહરણના પ્રથમ 3 દાખલા જોયા હતા, જે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ઉપર આધારિત હતા. હવે આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છે, જે પણ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ઉપર આધારિત છે. જેમાં આજનો જે એક્ઝામ્પલ નંબર 2 છે, એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, એ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એટલે ખૂબ જ ધ્યાનથી સમજવા પ્રયત્ન કરવો. જ્યારે પણ આ દાખલો ઘરે ગણો છો, ત્યારે રકમને સમજવાનો પ્રયત્ન કરો, અને ત્યાર પછી શું શોધવાનું છે એના ઉપર જવાનું, અને બંનેમાં સૂત્ર કયા હશે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો જઈએ મોસ્ટ આઈએમપી દાખલા તરફ. રકમ શું છે? તો કે 300 મીટરના સીધા રસ્તા પર જોસેફ જોગિંગ કરતો કરતો 2 મિનિટ 30 સેકન્ડમાં એક છેડા એ થી બીજા છેડા બી સુધી પહોંચે છે. એટલે કે એ છેડાથી બી છેડા સુધી પહોંચે છે ત્યારે એ કેટલો સમય લે છે? 2 મિનિટ 30 સેકન્ડ. બરાબર, એટલે કે ટી બરાબર 2 મિનિટ 30 સેકન્ડ. ક્લિયર? તો હવે આપણે દાખલા તરીકે સેકન્ડને મિનિટમાં ફેરવી કાઢીએ તો ટી બરાબર શું આવશે? 2 × 60. બરાબર. ચાલો ત્યારબાદ જોઈએ, ત્યાંથી પાછો ફરી 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા બિંદુ સી પર પહોંચે છે. એટલે કે એ થી બી ગતિ કરે છે ત્યારે તે કેટલો સમયગાળો લે છે? 2 મિનિટ ને 30 સેકન્ડ. જેને આપણે મિનિટમાં ફેરીએ તો એની સાથે આપણે 30 ને ગુણાકારમાં લેવાનો. બરાબર છે. એટલે આપણને સમયગાળો અહીંયા કેટલો મળે છે? ટી બરાબર 60 × 120. સોરી, અહીંયા શું કરવાનું છે? +30. તો એ આપણને કેટલો મળે છે? 150 સેકન્ડનો સમયગાળો મળે છે. ચાલો તો ફરી પાછો 1 મિનિટમાં બી બિંદુથી પાછળની તરફ એટલે કે સી બિંદુ તરફ પહોંચે છે ત્યારે એ કેટલું અંતર કાપે છે? 1 મિનિટમાં 100 મીટર અંતર કાપે છે અને બિંદુ સી પર પહોંચે છે. તો જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બે શોધવાની છે, પણ ક્યાંથી ક્યાં સુધીની? તો પહેલું છે એ છેડાથી બી છેડા સુધીની, અને બીજું છે એ છેડાથી સી છેડા સુધી કેટલો હશે તે આપણે જોવાનું છે. ફરી વખત, 300 મીટરના સીધા રસ્તા પર જોસેફ જોગિંગ કરતો કરતો 2 મિનિટ 30 સેકન્ડમાં એક છેડા એ થી બીજા છેડા બી સુધી પહોંચે છે. ત્યાંથી પાછો ફરી 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા બિંદુ સી પર પહોંચે છે. તો જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એ અલગ અલગ સ્થાન ઉપર શોધવાની છે, એટલે કે એ થી બી છેડા સુધી અને એ થી સી છેડા સુધી. તો ગણતરી કરીએ. પહેલું છે એ છેડાથી બી છેડા સુધી, એટલે આપણે સૌ પ્રથમ તો શું શોધવાનું છે? સરેરાશ ઝડપ. એના માટે પહેલા તો કાપેલું અંતર કેટલું છે? રકમમાં આપેલું જ છે. કેટલા મીટર? 300 મીટર. એટલે કે સ્થાનાંતર કરેલું કહેવાય એ થી બી સુધી. બીજું, જરૂરી સમય કેટલો લીધો છે? 2 મિનિટ ને 30 સેકન્ડ. તો શું આવશે? 2 મિનિટ, એટલે કે એને 60 સેકન્ડમાં ફેરવીએ તો આવશે 2 × 60 + શું આવશે 30, જે આપણે અત્યારે ગણતરી કરી જ ગયા, એટલે આપણને મળશે 150 સેકન્ડ. શું મળે છે?
टी क्लियर। હવે આગળ શું કરવાનું છે તો કે સરેરાશ ઝડપ શોધવાની છે, તો સરેરાશ ઝડપ બરાબર સૂત્ર શું આવશે તો કે પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લીધેલો સમયગાળો, તો અહીંયા લખીશું કુલ અંતર છેદમાં કુલ સમય। ચાલો કુલ અંતર આપણી પાસે કેટલું છે 300 મીટર, તો અહીંયા લખીશું 300 મીટર છેદમાં કુલ સમય આપણે કેટલો શોધેલો છે તો કે 150, તો 150 સેકન્ડ બરાબર। ભાગાકાર કરીએ તો 0 કેન્સલ, 15 2 30 એટલે અહીંયા શું આવશે સરેરાશ ઝડપ કેટલી મળે છે 2 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ। ક્યારે તો કે એ છેડાથી બી છેડા સુધી ગતિ કરે છે ત્યારે, તો આન્સર લખી દઈએ સરેરાશ ઝડપ બે મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થાય તો સરેરાશ વેગ પણ 2 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થશે। ક્લિયર, જોઈ લઈએ પહેલું શું શોધવાનું છે તે એ છેડાથી બી છેડા સુધીનું સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ। આપણને ખબર છે કે જોસેફ જોગિંગ કરતો કરતો 300 મીટરના સીધા રસ્તા ઉપર, એટલે કે 300 મીટરનો અંતર કાપવા માટે એ 2 મિનિટ ને 30 સેકન્ડ જેટલો સમયગાળો લે છે, ત્યારે એ એ થી બી છેડા સુધી પહોંચે છે। તો એનો મતલબ કે એ થી બી છેડા સુધી પહોંચે છે ત્યારે એનું અંતર કેટલું છે 300 મીટર, એટલે કે એને 300 મીટર જેટલું સ્થાનાંતર કરેલું કહેવાય। ક્લિયર, અને ત્યાંથી પાછો ફરી 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા બિંદુ સી પર પહોંચે છે। તો જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આપણે બે અલગ અલગ છેડામાં શોધવાની છે। તો પહેલું શું છે એ છેડાથી બી છેડા સુધીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો, તો કાપેલું કુલ અંતર આપણને આપેલું છે 300 મીટર, જરૂરી સમય છે 2 મિનિટ 30 સેકન્ડ, તો મિનિટને આપણે સેકન્ડમાં ફેરવે તો 2 × 60 સેકન્ડ + 30 સેકન્ડ આપણને આપી જ છે, તેથી ટી બરાબર આપણને કેટલું મળે છે 150 સેકન્ડ। સરેરાશ ઝડપનું સૂત્ર છે કુલ અંતરના છેદમાં કુલ સમય, એટલે કે કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય, કિંમત મૂકવામાં આવે 300 મીટરના છેદમાં 150 સેકન્ડ, ભાગાકાર કરીએ એટલે આપણને શું મળે છે 2 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ। તો જોસેફને એ છેડાથી બી છેડા સુધી ગતિ કરવા માટેની સરેરાશ ઝડપ કેટલી હોય છે 2 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, તો સરેરાશ વેગ પણ કેટલો થાય છે 2 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થશે। ક્લિયર, ત્યારબાદ હવે આપણે બીજી રકમ ઉપર જઈએ કે એ છેડાથી સી છેડા સુધી જવા માટે એને કેટલી સરેરાશ ઝડપ જોઈશે અને કેટલો સરેરાશ વેગ જોઈશે। ક્લિયર, તો હવે આનો ભાગાકાર કરવો પડશે, તો જોઈએ ચાલો 210 વડે આપણે ભાગ ચલાવવાનો છે, તો શું આવશે પહેલા તો 210 એકા 210 બરાબર। ચાલો 3 અહીંયા આવશે 10, 10માંથી 1 બાદ કરીએ તો 9, આવશે 1 અને ઉપરથી ઉતાર્યા 0 બરાબર। હવે જોઈએ 210 કરતા 190 નાના છે એટલે ભાગ નહીં ચાલશે, તો 0 મૂકીએ બરાબર, તો અહીંયા આવશે પોઈન્ટ। ચાલો 210ના ઘડિયામાં 1900 આવવા જોઈએ, તો આઈ થિંક જો ગુણાકાર કરીએ તો 210 × 8 0 8 એકા 8
આઠ દો સોળ, સોળસો એસી એ પણ નહીં ચાલશે, ચાલો બસો દસ ગુણ્યા નવ, અહીંયા આવશે ઝીરો, નવ એકા નવ, નવ દુ અઢાર, અઢારસો નેવું, અને બસો દસ ગુણ્યા દસ કરવામાં આવે તો શું આવશે, એકવીસો, તો એ પાછા વધી જશે, એટલે કેટલા વડે ભાગ ચલાવવાનો, નવ વડે, તો બસો દસ નવા એક આઠસો નેવું, ક્લિયર? તો એમાં બાદ બાકી કરીએ તો અહીંયા આવશે આઠ, અહીંયા આવશે દસ, બરાબર, તો દસમાંથી નવ બાદ કરીએ તો એક, અહીંયા આવશે ઝીરો, ફરી પાછો ઝીરો, તો બસો દસ અને દસ, દસ નાના કહેવાય, તો ફરી પાછો ભાગ નહીં ચાલશે, એટલે ઉપર અહીંયા આવશે ઝીરો, તો ઉપર મૂકીએ ઝીરો, બરાબર, ફરી પાછો ભાગ નહીં ચાલશે એટલે ઉપર પાછું મૂકીએ ઝીરો, બરાબર, તો આપણને એપ્રોક્સિમેટ આના ભાગાકાર શું મળશે, એક પોઈન્ટ નેવું મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, આ શું મળે છે આપણને, સરેરાશ ઝડપ, કોની, તો કે જોસેફની, ક્યારે, તો કે જ્યારે એ છેડાથી સી છેડા સુધીની ગતિ કરે છે ત્યારે, ક્લિયર? ચાલો ત્યારબાદ બીજું શું શોધવાનું છે, સરેરાશ વેગ, તો સરેરાશ વેગનું સૂત્ર લખીએ, શું આવશે, સરેરાશ વેગ બરાબર પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં સમય, અહીંયા આવશે સ્થાનાંતર છેદમાં કુલ સમય, તો સ્થાનાંતર કેટલું આવશે, શોધેલું જ છે, બસો મીટર છેદમાં કુલ સમય કેટલો આવશે, તે પણ શોધેલો જ છે, બસો દસ સેકન્ડ, ચાલો તો બસો ના છેદમાં બસો દસ, બરાબર, ભાગ નહીં ચાલશે એનો શૂન, બરાબર, ફરી પાછો ભાગ નહીં ચાલશે એનું શૂન્ય, ચાલો તો હવે કેટલા વડે ભાગ ચાલશે, તો બસો દસ ગુણ્યા આપણે નવ કરીએ તો આપણને કેટલા મળતા હતા, અઢારસો નેવું, તો બસો દસ નવ વડે ભાગ ચાલે તો કેટલો આવશે, અઢારસો નેવું, આની બાદ બાકી કરીએ તો આપણને કેટલા મળશે, ફરી પાછો ભાગ નહીં ચાલશે એટલે અહીંયા આવશે નવ, ઉપર આવ્યા દસ, દસમાંથી નવ બાદ કરીએ તો એક, નવમાંથી આઠ બાદ કરીએ તો એક, ફરી પાછો ઝીરો, બરાબર, તો હજી આગળ ભાગ ચાલ્યા જ કરશે, ભાગાકાર કરતા જશો તો જોઈએ ભાગ નહીં ચાલે એનો ઝીરો, બરાબર, તો બસો દસ ગુણ્યા હવે આપણે પાંચ કરીએ તો ઝીરો, પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, તો કેટલા આવે છે, એક હજાર પચાસ, તો અગિયારસોમાંથી આપણે એક હજાર પચાસ બાદ કરીએ એટલે કેટલા વડે ભાગ ચલાવ્યો છે, તો કે પાંચ વડે, તો આપણે ભાગાકાર કરીએ શું મળશે, ઝીરો, અહીંયા આવશે ઝીરો, દસ, દસમાંથી પાંચ બાદ કરીએ તો પાંચ ઝીરો, ક્લિયર? તો સરેરાશ વેગ આપણને કેટલો મળે છે, એપ્રોક્સિમેટ ઝીરો પોઈન્ટ પંચાણું સેકન્ડ ઇન્વર્સ, આ શું મળી ગયો, સરેરાશ વેગ, ક્લિયર? તો ફાઇનલ આન્સર લખવાનું હોય તો શું આવશે, પહેલાનો જવાબ શું આવશે, સરેરાશ ઝડપ બરાબર બે મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, બરાબર, ત્યાર પછી બી માટે શું આવશે જવાબ, સરેરાશ ઝડપ બરાબર
કેટલી સુધી? 1.90 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. અને સરેરાશ વેગ બરાબર 0.95 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પહેલામાં સરેરાશ ઝડપ બરાબર જ શું થશે? સરેરાશ વેગ. ક્લિયર? તો આ થયો મોસ્ટ એમ્પી દાખલો. જ્યારે દાખલો તમે નોટબુકમાં ગણવા બેસો ત્યારે ત્રણ ભાગ પાડી દેવા. સૌ પ્રથમ તો જે 2 મિનિટ 30 સેકન્ડનો જે સમયગાળો આપેલો છે એને ફેરવી કરવાનો કુલ સમય. ત્યાર પછી એ છેડાથી બી છેડા સુધીની ગણતરી જેમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાનું છે બરાબર. અને ત્યાર પછી બીજો ત્રીજો ભાગ છે એ છેડાથી સી છેડા સુધી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલી હશે તે આપણે શોધવાની રહેશે. ક્લિયર? એટલે જ્યારે પણ તમે નોટબુકની અંદર આ દાખલો ગણો છો ત્યારે સમજીને દાખલો ગણો. ત્યારબાદ તમારે હોમવર્કની અંદર શું કરવાનું? તો કે આ દાખલાની રકમ લખી લેવી અને ફરી પાછો આ દાખલાની પ્રેક્ટિસ કરવી જેથી કરીને તમારી ગણતરીમાં ભૂલ થાય નહીં. ક્લિયર? તો સેમ સ્વાધ્યાયના દાખલાની અંદર બીજો દાખલો એક આપણે જોઈશું જેમાં પણ આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાની છે, જે પણ ખૂબ જ મોસ્ટ એમ્પી દાખલો છે. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. રકમ શું છે? તો કે અબ્દુલ ગાડી દ્વારા સારાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિલોમીટર ઇન્ટુ કલાક માપે છે. એટલે કે ક્યારે? તો કે ગાડી દ્વારા ઘરથી જ્યારે સારાએ જાય છે ત્યારે. તો ધારો કે ઘરથી સારાનું અંતર બરાબર એક્સ કિલોમીટર. હવે શું છે? તો કે અબ્દુલ એ ગાડી દ્વારા સારાએ જ્યારે જાય છે ત્યારે એ સરેરાશ ઝડપ કેટલી માપે છે? તો કે 20 કિલોમીટર ઇન્ટુ કલાક ઇનવર્સ. એ જ રસ્તા પર પાછો ફરે છે ત્યારે પાછા ફરતી વખતે એને ટ્રાફિક ઓછો લાગે છે, તો તેને કારણે એની સરેરાશ ઝડપ ત્યારે કેટલી થાય છે? 30 કિલોમીટર ઇન્ટુ કલાક ઇનવર્સ. તો અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે? તો આ દાખલાની અંદર આપણે બે ભાગ પાડવાના છે. પહેલા તો અબ્દુલ જ્યારે ઘરેથી સારા તરફ ગતિ કરે છે ત્યારે બરાબર, તો એ કેટલી ઝડપે ગતિ કરે છે? તો કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે એ માપે છે. એટલે પ્રથમ શું આવશે? ઘરેથી સારા તરફ ની ગતિ માટે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય. તો સરેરાશ ઝડપ તો આપણને આપેલી જ છે બરાબર, અને સમયગાળો પણ આપેલો છે. એટલે શોધવાનું શું છે આપણે? કુલ અંતર. તો કુલ અંતરને સૂત્રનો કરતા બનાવીએ તો શું મળશે? કુલ અંતર બરાબર સરેરાશ ઝડપ ગુણ્યા કુલ સમય. આ એક સૂત્રના ઉપરથી બને બરાબર. ત્યાર પછી કુલ સમય શોધવું હોય તો કુલ સમય બરાબર શું આવશે? કુલ અંતર ના છેદમાં સરેરાશ ઝડપ, જે આપણને જોઈએ છે બરાબર. તો આ તમારે
સૂત્રને ફક્ત ધ્યાનમાં રાખવું કે કુલ અંતર જ્યારે શોધવું હોય ત્યારે આ સૂત્ર કામ લાગશે. ચાલો કુલ સમય આપણે શોધવાનું છે. કુલ અંતર આપણે કેટલું ધારેલું છે, તો કે ધારો કે ઘરથી સારાનું અંતર કેટલું છે, એક્સ કિલોમીટર. તો આવશે એક્સ કિલોમીટર. ત્યારે ઘરથી સારાએ જ્યારે જાય છે ત્યારે એની સરેરાશ ઝડપ કેટલી છે, તો કે 20 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા શું આવશે, એક્સના છેદમાં 20 કિલોમીટર પ્રતિ કલાક, અથવા કિલોમીટર ઇન્ટુ અવર્સ ઇન્વર્સ. ક્લિયર? તો આને આપી દઈએ નંબર એક. પહેલો ભાગ ક્લિયર. ક્યાંથી? તો કે ઘરેથી સારા તરફ ગતિ કરે છે ત્યારે એનો કુલ સમય કેટલો થાય છે, તો કે એક્સ કિલોમીટર છેદમાં 20 કિલોમીટર ઇન્ટુ કલાક ઇન્વર્સ. હવે બીજો ભાગ શું આવશે, તો કે રકમમાં આપેલું જ છે, તે જ રસ્તા પરથી, એટલે કે જે રસ્તા પરથી જાય છે એ જ રસ્તા પરથી પાછો ફરતી વખતે એને ટ્રાફિક ઓછો લાગે છે, તો ત્યારે તેની સરેરાશ ઝડપ કેટલી છે, તો કે 30 કિલોમીટર ઇન્ટુ અવર્સ ઇન્વર્સ. તો હવે શું લખાશે, તો કે સારાથી અથવા તો સારા એથી ઘર તરફની ગતિ માટે. ફરી પાછું સેમ આવશે, સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય. ક્લિયર? ચાલો એમાં કુલ સમય બરાબર શું આવશે, કુલ અંતરના છેદમાં સરેરાશ ઝડપ. તો કુલ અંતર તો આપણે ધારી દીધેલું છે એ બંને માટે સેમ આવશે, એક્સ કિલોમીટર ના છેદમાં શું આવશે, 30 કિલોમીટર ઇન્ટુ અવર્સ ઇન્વર્સ. તો આવશે કુલ સમય. હવે શું કરીશું, તો કે ઘરેથી જ્યારે સારાએ જાય છે ત્યારે અને સારાએથી જ્યારે ઘર તરફ ગતિ કરે છે ત્યારે એની સમગ્ર મુસાફરી દરમિયાન એની સરેરાશ ઝડપ કેટલી હશે તે આપણે શોધવાની છે. તો જોઈએ, ઘરેથી શાળા અને શાળાથી ઘર સુધીની સમગ્ર મુસાફરી દરમિયાન અબ્દુલે કાપેલું કુલ અંતર બરાબર કેટલું આવશે, તો કે ઘરેથી જ્યારે શાળાએ જાય છે ત્યારે એનું કુલ અંતર કેટલું છે, એક્સ કિલોમીટર. શાળાએથી જ્યારે ઘર તરફ જાય છે ત્યારે પણ એનું કુલ અંતર કેટલું હોય છે, એક્સ કિલોમીટર. તો બંને સ્થિતિમાં જ્યારે સરવાળો કરવામાં આવે તો એનું અંતર કુલ કેટલું મળશે, ઓકે, એક્સ વત્તા એક્સ કિલોમીટર, એટલે કે કુલ અંતર આપણને મળશે 2x કિલોમીટર. ક્લિયર? ચાલો હવે
એ અંતર કાપવા માટે લીધેલો કુલ સમય. તો શું આવશે? લીધેલો સમય બરાબર કેટલો છે? શાળાએથી ઘર તરફ જાય ત્યારે એક્સ ના છેદમાં 30, અને ઘરથી શાળા જાય છે ત્યારે એક્સ ના છેદમાં 20. તો અહીંયા આવશે એક્સ ના છેદમાં 20 પ્લસ એક્સ ના છેદમાં 30 અવર્સ, બરાબર. ચાલો 3x + 2x એટલે 5x ના છેદમાં 60. જે એકમ આવતો હોય એ લખતા જવાનું. ત્યાર પછી આવશે 12, 5, 60 એટલે અહીંયા આપણને મળશે એક્સ ના છેદમાં 12 અવર્સ. આ શું મળી ગયો? કુલ સમય. તો સમગ્ર ગતિ માટેની સરેરાશ ઝડપ હવે આપણે શોધી શકીએ. તો હવે આપણે આ બે ભાગ ઉપરથી શોધી શકીએ કે અબ્દુલને સમગ્ર મુસાફરી દરમિયાનની સરેરાશ ઝડપ કેટલી હશે, કારણ કે આપણી પાસે કુલ અંતર પણ છે અને કુલ સમય પણ છે. ક્લિયર? તો લખીએ સમગ્ર ગતિ માટે અથવા સમગ્ર મુસાફરી માટેની સરેરાશ ઝડપ બરાબર શું આવશે? કુલ અંતર છેદમાં કુલ સમય. કુલ અંતર આપણે કેટલું શોધેલું છે? તો કે 2x કિલોમીટર છેદમાં કુલ સમય આપણે કેટલો શોધ્યો છે? એક્સ ના છેદમાં 12 અવર્સ. ચાલો તો 2x / x × 12 કિલોમીટર/કલાક. તો અહીંયા એક્સ એક્સ કેન્સલ થશે એટલે શું આવશે? 24 કિલોમીટર/કલાક. તો આન્સર લખવો હોય તો શું લખાશે? તો કે અબ્દુલને સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ એ 24 કિલોમીટર/કલાકની હશે. તો ફાઇનલ જવાબ લખી દઈએ. અબ્દુલની સમગ્ર મુસાફરી માટેની સરેરાશ ઝડપ 24 કિલોમીટર/કલાકની હશે. ક્લિયર? મોસ્ટ આઈમ્પી દાખલો છે, 3 ગુણમાં પૂછાય છે. અગાઉ જે આપણે દાખલો ગણી ગયા એ પણ મોસ્ટ આઈમ્પી છે, એટલે બંને દાખલા તમારે હોમવર્કની અંદર 2 વખત ગણવાના રહેશે. ક્લિયર? તો આશા રાખું કે આજના લેક્ચરમાં તમને આ બંને દાખલાની અંદર સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.